सवારના વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીએ 5 દિવસમાં આવેલા ભૂકંપના 6 આંચકાની। કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કચ્છ અને અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા આવ્યા। ભચાઉ પાસે ગઈકાલે રાત્રે 9:08 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતા નોંધાઈ હતી, તો ભચાઉથી 24 કિલોમીટર દૂર ચોબારી પાસે તેનું એપી સેન્ટર નોંધાયું છે। जे रीते विगत आई रही है, बने जिला में भूकंपना आंचका जे रीते अनुभवाया है। संवाददाता मेहुल फोन लाइन पर अमरी साथ जोड़ चुक्या है, विगत मेवेशू। मेहुल, जे रीते भूकंपना आंचका वारंवार कच्छ में अनुभवाय है, आ वक्त भूकंपनो आंचको अनुभवाय गत रात्रि शू है अपडेट्स? जी यदि चौक्स की बात करी तो कच्छ में अवारनवा तो भूकंपना आंचकाओ से अनुभवाता हो तेरे गई रात्र 3 तीव्रता आंचको है तो भूकंप ना अनुभवाय। जो कच्छनी बात करिए तो छाला थोड़ा दिवसों 3 तीव्रता से उपरना आंचकाओ है तो कच्छ में अनुभवाई रहा है। कच्छ में बात करिए तो 7 जेटली फोल्ट लाइनों आवेली है, तेमा जे वागल फोल्ट लाइन है तो हाल वधु सक्रिय मानवामां आवे छे। जे 2001 नो भूकंप आव्यो हतो ते पण भचाउ नजीक ज तेनुं केन्द्रबिंदु नोंधाणुं हतुं, अने जे वागल फोल्ट लाइन छे ते सक्रिय होवाना कारणे ज अवारनवार छे ते भूकंपना आंचकाओ छे ते कच्छ में नोंधाता होय छे। परंतु जे रीते हाल थोड़ाक दिवसोनी जो वात करीए तो थोड़ाक दिवसोथी 3ની તીવ્રતાથી ઉપરના જે આંચકાઓ અનુભવાય છે તેથી લઈને લોકોમાં ભયનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ મેહુલ, અત્યારે જે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા નોંધાઈ છે તે 3ની છે, એટલે બહુ મોટી જાનહાનિ કે એવું કશું થયું નથી, પરંતુ વારંવાર આ આંચકા જે અનુભવાય છે તેને લઈને આસપાસના લોકોમાં હવે ભયનો માહોલ પેસી ગયો હોય મનમાં તેવું જોવા મળી રહ્યું છે। જી ચોક્કસ થી વાત કરીએ તો કચ્છમાં 2001 ના ભૂકંપ બાદ છે તે નાના નાના આંચકાઓ છે તે અવારનવાર નોંધાતા હોય છે, પરંતુ જે રીતે 3 હોય 3ની તીવ્રતા હોય કે તેથી વધુની તીવ્રતા હોય ત્યારે ચોક્કસથી લોકોને છે તેનો અનુભવ થતો હોય છે, જેને લઈને લોકોમાં છે તે ભય ફેલાતો હોય છે। એટલે ચોક્કસથી વાત કરી તો થોડાક દિવસોથી જે રીતે 3ની તીવ્રતાથી ઉપરના જે આંચકાઓ નોંધાય છે ત્યારે લોકોમાં ભય ચોક્કસ જોવા મળી રહ્યો છે। बिल्कुल मेहुल, आभार समग्र माहिती बदल। तू जो अपडेट्स आ रही है, भचाउ थी 24 किलोमीटर दूर चौबारी पास आ भूकंप नु एपीसेंटर नोंधायु छे। भूकंपना आंचका जे रीते कच्छ ने अमरेली जिल्ला में अनुभवाया छे, गत रात्रि बने जिल्ला में आंचकाओना सिलसिलो यथावत जोवा मळी रह्यो छे। तारे ग्राफिक्स माध्यम थी अमे आपने अमरेली अने कच्छ नु बतावानो प्रयत्न पण करी रह्या छे। जे रीते भूकंपना आंचका अनुभवाया हता कच्छ में पण 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર જોવા મળ્યો। અમરેલીની વાત કરીએ, અમરેલીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા 2 ફેબ્રુઆરી। અમરેલીમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, તો 4 ફેબ્રુઆરી અમરેલીમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તમે જણાવી દીધું, અમારી સાથે મહેમાન પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે, પ્રોફેસર મહેશ ઠક્કર આપણી સાથે અહીંયા જોડાયા છે કચ્છ યુનિવર્સિટીથી। સીધા તેઓની સાથે વાત કરીશું આ મુદ્દે કે જે રીતે ભૂકંપના આંચકા સતત અહીંયા અનુભવાઈ રહ્યા છે, ત્યારે પહેલા તો મહેશજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। થેન્ક યુ। બિલકુલ મહેશજી, જે રીતે ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે, હવે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, સતત 5 દિવસથી જે ભૂકંપના આંચકા જોવા મળ્યા છે, કચ્છની પણ વાત કરી, ગત રાત્રિ પણ જે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો તેને લઈને આપનું સ્ટડી શું કહી રહ્યું છે? કચ્છમાં જોવાયેલા કચ્છમાં જે ભૂકંપના આંચકા આવી રહ્યા છે ચોબારીમાં તથા ચોબારીની આસપાસ જે ફોલ્ટ લાઈન છે એ ફોલ્ટ લાઈનનું નામ છે કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટ। જે ફોલ્ટ લાઈન 2001 ના ભૂકંપ નો આંચકો જે આવ્યો હતો જબરજસ્ત, એના અલોંગ જ આ બધા જ આંચકા આવી રહ્યા છે। એટલે છેલ્લા 1 અઠવાડિયાથી આ આંચકા આવ્યા છે એ આમ તો સામાન્ય ઘટના છે, પરંતુ અસામાન્ય ઘટના એ છે કે જે અમરેલી જિલ્લામાં આવ્યા છે। અમરેલી જિલ્લામાં આટલા મોટા આંચકા જ્યારે 2001 નો ભૂકંપ આવ્યો એની પહેલા આવ્યા હતા, પરંતુ અત્યારે જ્યારે 3 મેગ્નિટ્યુડની ઉપરનો આંચકો અમરેલી જિલ્લામાં આવ્યો એ કદાચ ભયજનક છે, કારણ કે કચ્છની ફોલ્ટ લાઈન અને અમરેલી બાજુ એટલે કે એ ફોલ્ટ લાઈનનું નામ છે નર્મદા સોન ફોલ્ટ લાઈન છે, જે એકચ્યુઅલી સુષુપ્ત અવસ્થામાં છે, પરંતુ તો એ જ્યાં એક્ટિવેટ થાય છે એના એના અલોંગ એટલી બધી આપણી મોટી મોટી
સ્ટ્રક્ચર્સ બનાવેલા છે, જેને આપણે કહીએ છીએ કે નર્મદાનો મોટો ડેમ જે સરદાર સરોવર ડેમ, એ ફોલ્ટ લાઈન જો એક્ટિવેટ થાય તો ખરેખર ખાના ખરાબી સર્જાઈ શકે છે. કચ્છના ભૂકંપ એ સામાન્ય ઘટનામાં અમે ગણી શકીએ છીએ, કારણ કે 3 મેગ્નિટ્યુડ ઉપરનો આંચકો છે અને 4 મેગ્નિટ્યુડ નીચેનો આંચકો છે, એ લગભગ અહીંયા દર મહિને કે દર 2 મહિને અહીંયા આવતા હોય છે, અને એ આટલું મોટું રપ્ચર થાય ત્યારે એક સામાન્ય ઘટના ગણી શકાય છે. બિલકુલ, જે કચ્છમાં ગત રાત્રિના આવ્યો છે એની તીવ્રતા એટલી બધી નથી, પરંતુ વારંવાર હવે કચ્છમાં ભૂકંપના આંચકાની સંખ્યામાં સતત વધારો થયો છે. આની પાછળનું કારણ શું હશે? કારણ કે વારંવાર ત્યાંના લોકોને આવા આંચકાનો અનુભવ કરવો પડતો રહે છે, તો આની પાછળની જે સિસ્ટમ છે તેને શાંત પાડી શકાય, ભૂકંપના આંચકા ઓછા કરી શકાય, એના માટેની કોઈ પ્રવૃત્તિ આપ જો કોઈને સજેસ્ટ કરવા માંગતા હો ન્યૂઝ 18 ના માધ્યમથી? ભૂકંપના આંચકાની તીવ્રતા આપણે ઓછી કરી શકતા નથી. આ એક એવી નેચરલ ઘટના છે કે આખી સમગ્ર પ્લેટમાં જ્યારે દબાણ યુક્ત બળો વધી જાય ત્યારે એ ઉર્જાના સ્વરૂપમાં, આંચકાના સ્વરૂપમાં બહાર આવતા હોય છે. એટલું કહી શકાય કે અહીંયા ઉર્જા હંમેશા વધી રહી છે, અને આખા ઇન્ડિયન પ્લેટનો જે સાઉથ અથવા સાઉથ વેસ્ટનો જે ફ્રિન્જ પાર્ટ છે એ પાર્ટ આપણો વીક છે, સૌથી વીક. એટલે કે ગુજરાતનો જે પોર્શન છે એને જીઓલોજીકલી અમે વીક પોર્શન કહીએ છીએ, કે ત્યાં લગભગ કચ્છની અંદર જ 8 જેવી ફોલ્ટ લાઈન છે, અને ગુજરાતની બીજી બધી ફોલ્ટ લાઈન ભેગી કરીએ તો લગભગ 12 જેટલી ફોલ્ટ લાઈન છે, અને એ ફોલ્ટ લાઈન ઉપર જ્યારે ઇન્ડિયન પ્લેટની મુવમેન્ટ થતી હોય અથવા તો એની ઉપર દબાણયુક્ત બળ આવતા હોય તો સૌથી વીક ઝોન છે એની ઉપર અસર થાય છે. એટલે આ અસરો નાના આંચકા 3-3.5 મેગ્નિટ્યુડના આંચકામાં જો ઉર્જા બહાર નીકળી જતી હોય તો સૌથી વધુ સારું છે. જો આ સંચય થાય ઉર્જાનો અને પછી અમુક વર્ષ પછી જો બહાર નીકળે તો એ કદાચ 6-7 મેગ્નિટ્યુડનો ભૂકંપ લાવી શકે છે. જેમ કે આનાતોલિયન ફોલ્ટ લાઈન જે એક્ટિવેટ થઈ તરતમાં એ છેલ્લે 200 વર્ષ પહેલા 1822માં એનો ભૂકંપ આવ્યો હતો. આજે 200 વર્ષ પછી જે આંચકો આવ્યો કે સિરીઝ ઓફ અર્થક્વેક્સમાં અને ટર્કી બરબાદ થઈ ગયું છે. બિલકુલ, આપે જે ટર્કીની વાત કરી, હમણાં જ્યાં તબાહીના દ્રશ્યો આપણે બધાએ જોયા છે, ઇમારતો પત્તાની જેમ વિખેરાઈ ગઈ છે એ પ્રકારની હાલત છે, લોકો મોટી સંખ્યામાં ત્યાં મૃત્યુ પામ્યા છે. શું ત્યાંના ભૂકંપની અસર અહીંયા થઈ હોય અથવા તો કોઈ સરખામણી આપ આમાં જોઈ રહ્યા હોય તો તેને લગતી વાત આપ શેર કરવા માંગશો? ટર્કીમાં જે ભૂકંપ આવ્યો એ અરેબિયન પ્લેટ અને આનાતોલિયન પ્લેટ બે પ્લેટની વચ્ચેના ઘર્ષણથી થયું છે, અને ત્યાં સ્ટ્રાઇક સ્લિપ પ્રકારનો ફોલ્ટ લાઈન છે. એટલે કે એક પ્લેટ બીજી પ્લેટની સાપેક્ષ હોરિઝોન્ટલ જેનું મુવમેન્ટ થાય એ પ્રકારનો ભૂકંપ છે. જ્યારે આપણો ભૂકંપ છે એ કોમ્પ્રેશન પ્રકારનો ભૂકંપ છે, અને બંને પ્લેટની વચ્ચે ઘણી બધી બીજી પણ પ્લેટ આવી છે, મકરાન પ્લેટ છે, ઈરાન પ્લેટ છે. એટલે આટલા દૂર જે પ્લેટ્સ એકબીજાની દૂર આવી ગયો એની સાપેક્ષ કોઈ બીજું કોઈ રિલેશન હોઈ શકે નહીં, અને હકીકતમાં જો રિલેશન હોય તો એની ઉપર હજુ કોઈ અભ્યાસ નથી થયો કે આટલા દૂર. બિલકુલ મહેશજી, અહીંયા ખાસ કરીને વાત કરીએ કે જે રીતે આપણી સિસ્ટમ અને પ્લેટ સિસ્ટમ જુદી હોય, 2002 પહેલાની જે આપણે વાત કરી કે ભૂકંપના આંચકા આવા નાના નાના અનુભવાઈ ચૂક્યાલા છે પહેલા પણ, તો ફરી આવી કોઈ સ્થિતિ ગુજરાતમાં ઉત્પન્ન થાય કે અન્ય કોઈ દેશના ભાગોમાં ઉત્પન્ન થાય એવી કોઈ સ્થિતિને આપ જોઈ રહ્યા છો? કારણ કે જે રીતનું ભૌગોલિક સ્તર બદલાઈ રહ્યું છે, વસ્તીનો વધારો જે રીતે થઈ રહ્યો છે, તમે દબાણની જે વાત કરી, આ બધા ઘણા બધા પરિબળો છે કે જે અસર કરતા હોય છે, તો હવે કોઈ આવનારા ભવિષ્યમાં આવી કોઈ શક્યતા આપ જોઈ રહ્યા છો? આપણે આપણે જ્યારે ભૂકંપની ફોલ્ટ લાઈનની આસપાસ રહેતા હોઈએ ત્યારે ત્યાં વસ્તીનો વધારો થતો હોય સતત, ત્યારે આપણે એ ડિઝાસ્ટરને અવગણી શકાય નહીં. આંચકા આવવાના છે, એને કોઈ નીચે બંધ કરી શકવાની પરિસ્થિતિ નથી. આપણે સાયન્ટિસ્ટ જ્યારે એટલું જ સમજી શકે છે કે કેટલા રિકરન્સ કેટલા સમયગાળામાં આંચકા આવે છે એની ઉપર સંશોધન કરી શકે છે, એને અટકાવવાનું કોઈ સંશોધન નથી. એટલે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટની આપણી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે સતત મજબૂત રાખવી જોઈએ, કારણ કે કચ્છ અને સૌરાષ્ટ્ર એટલે કે આખું ગુજરાત એક એવા ઝોન ઉપર છે કે જ્યાં સતત આંચકા આવવાના છે, અને ક્યાંક મોટો આવશે આપણી સમગ્ર બિલ્ડિંગની વ્યવસ્થાઓ, આપણી પ્રશાસનની વ્યવસ્થા, એ બધાને અંદર જેમ કે સિટીનું પ્લાનિંગ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર
સ્ટ્રક્ચરલ પ્લાનિંગ હોય એની અંદર આ બધાને કન્સિડર કરી અને આપણે કામ કરવું જોઈએ. આપણે અટકાવી શકતા નથી અને નજીકના ભવિષ્યમાં નહીં આવે એવું પણ કોઈ કહી ન શકે, પરંતુ આપણે સજાગ રહેવું ખૂબ જરૂરી છે. બિલકુલ મહેશજી, હાલમાં આપણી પાસે ટેકનોલોજી પણ ખૂબ જ સારા પ્રમાણમાં વિકસિત થયેલી છે, ઘણા બધા નવા નવા ઇક્વિપમેન્ટ્સ પણ છે. શું એની મદદથી જાણી શકાય છે કે આવનારા દિવસોમાં કેવા પ્રકારની આની સ્થિતિ જોવા મળશે અથવા તો ભૂકંપ આવી શકે છે એની પણ કોઈ માહિતી મેળવી શકાય એમ છે, એવા સાધનો છે આપણી પાસે? આ પ્રકારના કામ અર્થક્વેકની પ્રિડિક્શન માટે કામ અત્યારે બહુ અમુક દિવસના અર્થક્વેક છે એવું કહી નથી શકતા. એના માટે અત્યારે એક એવી ટેકનોલોજી વિકસિત થઈ રહી છે કે પૃથ્વી જમીનની સપાટીથી નીચે લગભગ 200 મીટર જેટલા નીચે અમુક સેન્સર લગાવવામાં આવે છે. એ સેન્સર આપણને અમુક કલાક પહેલા એ પ્લેટની હલનચલન થતી હોય એ બતાવી દે છે. આવા પ્રકારના ભૂતકાળમાં પણ એવા કેટલાક પરિબળો છે કે જે અર્થક્વેકની અમુક કલાક પહેલા બદલાતા હોય છે, જે પ્રાણીઓ જાણી શકતા હોય છે, પરંતુ આપણે એટલે કે આપણે સેન્સ નથી કરી શકતા, માણસ ક્યારે સેન્સ નથી કરી શકતો. પ્રાણીઓ ભૂકંપના અમુક કલાક પહેલા એ જે તે જગ્યાએ આવવાનો છે ત્યાંથી દૂર જતા રહે છે. આ વિશે પણ જાપાન સંશોધન કરી રહ્યું છે. નાની કેપ્ટિવિટીની અંદર અમુક પ્રાણીઓને રાખે છે કે ઘરમાં રહેતા પ્રાણીઓને રાખીને પણ સંશોધન કરી રહ્યા છે. બિલકુલ મહેશજી, આભાર. ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો જે રીતે અહીંયા વાત કરીએ, જે રીતે ખાસ કરીને પ્રોફેસર મહેશ ચકર આપણી સાથે જોડાયા હતા કચ્છ યુનિવર્સિટીથી અને ભૂકંપના આંચકાને લઈને તેઓએ વાત કરી, ત્યારે ફરી એકવાર ગ્રાફિક્સના માધ્યમથી પણ અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમરેલીમાં પણ જે થોડા દિવસ અગાઉ ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેની તીવ્રતા પણ 5 કરતા વધારે રિક્ટર સ્કેલ પર નોંધાઈ હતી. કચ્છની વાત કરીએ, ગત મોડી રાત્રે 9:08 કચ્છમાં પણ 3 તીવ્રતાની આસપાસનો જે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, જેને લઈને ધરા પણ ધ્રુજી ઉઠી હતી. તમે ક્યારે રોજ ભૂકંપના આંચકા અનુભવ્યા છે? અને એક વિચાર કરો કે રોજ આવતા હોય તો આપણી પરિસ્થિતિ શું થાય? ગુજરાતમાં એવા કેટલાય ગામો આવેલા છે કે જ્યાં રોજ ભૂકંપના આંચકા આવે છે, ત્યારે જુઓ એ ગામના લોકોનું જીવન કેવી ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. મારા મમ્મી પપ્પા ઘેર ન હોય તો હું એકલો રોજ બીક લાગે. દરેક ચહેરાઓને ધ્યાનથી જુઓ, ક્યારે ખોવાઈ જશે આ ચહેરા પરનું સ્મિત એનો કોઈને અંદાજો નથી. ભગવાનનું નામ લેવાની ઉંમરે ચહેરા પર નિરાશા છે, હસવા રમવાની ઉંમરે આ માસૂમ બાળ બચ્ચાના ચહેરા પર હતાશા છે. અમે ગૌ સાડતા હોય નથી, ગૌ પડકીને ઘરે આવી આવે છે અને સાંજે દોવા નથી. ઘર છતાં બેઘર છે અહીંના લોકો. લોકો દોડી દોડીને બહાર નીકળી ગયા. પેલા જૂની જે કાંધી હોય એના ઉપર વાસણ રાખેલા હોય, વાસણ પડ્યા નીચે. ટાઢવાય છે પણ આશિયાનામાં જવાતું નથી. તાપણાના સહારે વિતાવવી પડે છે આ કાળી રાત. બાળકોને બચાવવા વાલીઓ જાગે છે આખી રાત. અંધારી રાત ને લોકોને છે ફફડાટ. ધ્રુજે છે દિવાલ અને પડે છે કાચા મકાનમાં તિરાડ. ઘનઘોર જંગલ ને દહેશતનો માહોલ. ખુલ્લા આકાશ નીચે ફાડી ખાવાનો ખોફ. યુવાનો, મહિલાઓ, પુરુષો, વૃદ્ધો દહેશત વચ્ચે વિતાવી રહ્યા છે જીવન. આ વાત છે સૌરાષ્ટ્રના ઘનઘોર જંગલ વિસ્તારમાં આવેલા ગામની. ડાલા મથ્થા સાવજોનો ગઢ ગણાતા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની, જ્યાં રોજ ભૂકંપના આંચકાના કારણે લોકોના હાલ બેહાલ છે. ગુજરાતના ગામના લોકો ભારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
ગામમાં ડરનો માહોલ છે, ફફડાટ એવો કે ગામના લોકો ઘરની બહાર સુવા મજબૂર થઈ જાય. સતત ભૂકંપના આંચકાના કારણે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે, લોકોને મોતના વાંકે જીવવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિ એટલા માટે છે કારણ કે આ ગામના લોકો દિવસમાં 2-3 વાર મોતનો સામનો કરે છે અને એમાંય મોત સામે આવતા જ ફફડી ઉઠે છે. એવી ધ્રુજારી થાય કે આખા ગામમાં દહેશત ફેલાઈ જાય. એમાંય એક વાર નહીં, અનેક વાર ધરા એવી ધ્રુજે કે બાળકોની ચીચિયારીઓ બહાર નીકળી જાય. કારણ કે આ ગામમાં રોજ આવે છે ભૂકંપ, પરંતુ હવે માત્ર આ જ ગામ નહીં, ભૂકંપની ઝપેટમાં આજુબાજુના ગામો પણ આવી ગયા છે, જ્યાં રોજ આંચકા અનુભવાય છે. બાઢડા, સાકરપરા, સુરજવાડીમાં ભૂકંપના આંચકા. અભરામપરા, બગોયા જેવા ગામોમાં રોજ ધરતી ધ્રુજે છે. ધજડી, વાંકિયામાં ભૂકંપના આંચકા અનુભવાય છે. ધરતી ધ્રુજે ને લોકોમાં ફફડાટ ફેલાય. આ 4-5 મહિના તો સતત રાત ને દી 2-3 કલાકે આવ્યા જ કરે. કાલે સાંજે 9-10 મિનિટ જોરદાર 2 આંચકા આવી ગયા. તે સત માથે ઘણી જગ્યાએ તજાડું પડી ગઈ, માણસો ગોકીરો બારો નીકળી ગયો. સિંહ, દીપડા જેવા હિંસક પશુઓ કરતા પણ આ મિત્યાળા ગામમાં છેલ્લા 1-1.5 માસથી ધરતીકંપના આંચકાઓએ મિત્યાળા ગામ સહિત 20 ગામમાં ભયનું લખલખું ફેલાવી દીધું છે. લોકોને મોટી હોનારતનો ભય સતાવી રહ્યો છે અને સાથે જ હવે કેવી રીતે જીવન પસાર થશે તેવા સવાલ આ ગામના લોકોને સતાવી રહ્યા છે. કાલ રાતે 9-10 મિનિટે અમારા ગામમાં ભૂકંપનો આંચકો આવ્યો, એટલે અમને ખ્યાલ નહોતો કે ભૂકંપ શું કહેવાય. પણ અમારા ગામમાં મિક્યાળા છે, એ મિક્યાળામાં અવારનવાર બહુ ભૂકંપ આવે છે. તો કાલે મેં ભૂકંપનો આંચકો અનુભવ્યો તો થોડીક હવે હૃદયમાં બીક લાગે છે કે હવે શું કરશું, એમ આ ભૂકંપ આવે છે તો આપણે ક્યાં રહેવું, એવી અમારે સમજાય ને જરાક બીક લાગે છે. અમદાવાદના વસ્ત્રાપુર લેકમાં થયેલી હત્યાના મામલે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરાઈ છે. હત્યા કરનાર નેપાળનો રહેવાસી સાયકો હોવાનું સામે આવી રહ્યું છે. સામે નેપાળ ભાગે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પિત્ઝાની દુકાનમાં તે કામ કરતો હોવાની પણ વિગતો સામે આવી છે. નવીન શાહ ફોનલાઇન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. નવીન, જે રીતની આ વિગત સામે આવી છે, જે હુમલો કરનાર વ્યક્તિ હતો, આરોપી હતો, તેની ધરપકડ કરી લેવામાં આવી છે, નેપાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, વધુ શું અપડેટ્સ આવી રહી છે? હેતવી, સૌથી ગંભીર બાબત એ છે કે આરોપી સાયકો છે, એટલે કે કોઈ કારણ ખાસ હોતું નથી. એવા લોકો જ્યારે મર્ડર કરે ત્યારે સમાજ માટે ખૂબ જ ચિંતાજનક હોય છે. આવો જ આરોપી છે અને કોઈ અન્ય ઘટનાને અંજામ આપે અથવા તો તે ભાગી જાય તે પહેલા જ વસ્તાપુર પોલીસે અને જે ઝોન 1 પોલીસે એને પકડી લીધો છે. તેને પકડી તેની પૂછપરછ શરૂ કરી છે. ગઈકાલ રાતે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી જે છે તે પિઝાની દુકાનમાં કામ કરે છે અને જે પ્રાથમિક તપાસમાં તે કબૂલી રહ્યો છે કે માત્ર પાણી જેવી સામાન્ય બાબતે એને ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે. એટલે પોલીસનું માનવું છે કે આરોપી સાયકો છે અને સાયકો ક્લિયર હોવાનું સામે આવી રહ્યું છે કે તેની હત્યા પાછળનું કોઈ કારણ તેને સ્પષ્ટ જણાયું નથી. તો આવા લોકો ખૂબ જ સમાજ માટે ચિંતાજનક હોય છે અને આરોપી મૂળ નેપાળનો છે, એટલે કે નેપાળ ભાગી ગયો હોત તો પોલીસ માટે આ કેસને સોલ્વ કરવું ખૂબ જ અઘરું બની ગયું હોત. પરંતુ તે ભાગે તે પહેલા પકડાઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક આરોપી જે છે તે પિઝાની દુકાનમાં, એટલે કે પિઝા શોપમાં જોબ કરતો હોવાનું સામે આવી રહ્યું છે. બિલકુલ નવીન, આ સમગ્ર ઘટનામાં આરોપી જે ઢોંગ કરતો હોય કે અન્ય કોઈ વિગત બહાર આવી છે? જે રીતે પોલીસને પ્રાથમિક પૂછપરછ જે પોલીસે કરી ગઈકાલ રાતે તેમાં સ્પષ્ટ રીતે મતલબ કે તેનું માનસિક સાયકો હોય એનું કોઈ કોઈ ઉદ્દેશ્ય ના હોય પ્રકારનું લાગી રહ્યું છે. પરંતુ પોલીસ હવે ઢોંગ, મતલબ આરોપી ઢોંગ કરી રહ્યો છે કે જાણી જોઈને આ હત્યા કર્યા પછી બની રહ્યો છે, એ પ્રકારે તમામ દિશાઓમાં તપાસ પોલીસ કરી રહી છે અને ટૂંક સમયમાં વધુ માહિતી સામે આવી શકશે. પરંતુ સૌથી રાહતના સમાચાર એ છે કે પકડાઈ ગયો છે અને જે રીતે જાહેર લેખમાં, એટલે વસ્તાપુર લેખમાં જે હત્યા થઈ હતી તે પણ ખૂબ જ ચિંતાજનક વિષય બન્યો હતો. બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો મહત્વના સમાચાર પણ સામે આવી રહ્યા છે મહીસાગરથી. મહીસાગરના
रसूलपुर गाम पासेनी घटना सामे आवी छे। नशामां धूत कार चालके अकस्मात सर्जो छे। बाइक चालक ने एक किलोमीटर सुधी ढसड़वामां आव्यो। बाइक चालक ना शरीर ना टुकड़े टुकड़ा थया होवानी पण विगत आवी रही छे। बाइक चालक नुं घटना स्थळ पर ज मौत थयुं छे। लोकोए नशाबाज कार चालक ने ढोर मार मार्यो छे। पुलिसे कार चालक नी धरपकड़ पण करी लीधी होवाना समाचार सामे आवी रह्या छे। मितेश फोन लाइन पर अमारी साथे संवाददाता जोड़ाई चुक्या छे। मितेश, जे रीतनी आ समग्र घटना सामे आवी छे, शुं छे वधु माहिती अने तेनी धरपकड़ थया बाद आरोपी ने कोई वधु विगत सामे आवी छे के केम? तो एक चिक्कार पीधेली हालत में कार लईने कार चालके एक बाइक सवार ने अड़फेटे लीधो हतो अने एक किलोमीटर सुधी तेने रजड़ो हतो, जेथी जे बाइक चालक छे तेना शरीरना टुकड़े टुकड़ा थया हता अने घटना स्थळे मौत थयुं हतुं। बादमां जे कार चालक छे जे चिक्कार पीधेली हालतमां हतो त्यां स्थानिक लोको एकठा थया हता, भेगा थया हता, ते लोको पर दादागिरी करतो हतो अने शर्टना बटन खोली अने दादागिरी करवा मांड्यो हतो। एटले के कही शकाय के क्यांक ने क्यांक जे दारूना नशामां धूत हतो अने मौत निपजाव्या बाद युवाननું તે દાદાગીરી કરવા માંડ્યો હતો। જો કે દાદાગીરી કરતા ત્યાં સ્થાનિક લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો અને ઘટના સ્થળે પોલીસ આવી જતા હાલ તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે, પરંતુ આ યુવાન ક્યાંનો છે તે પોલીસે તપાસ હાથ ધરી છે। બિલકુલ, સાથે જે યુવકનું આ ઘટના સ્થળ પર મોત થયું છે તે યુવક ક્યાંનો રહેવાસી છે, કોણ છે, તેને લઈને કોઈ સમાચાર મળ્યા કે કેમ? जी बिल्कुल, थी हेतवी जो बात करवामां आवे तो प्राथमिक माहिती अनुसार जे वीरपुर तालुकानु सरारिया गाम छे ते काम अर्थे आ युवान छे बाइक चालक ते निकळ्यो हतो अने जे मुख्य रस्ता परथी रसूलपुर गाम छे त्यां गाड़ीथी पसार थई रह्यो हतो त्यारे पाछळथी जे कार चालक छे जे चिक्कार पीधेली हालतमां कार चालक आव्यो हतो अने तेने अड़फेटे लई अने ખેતરની અંદર એક કિલોમીટર સુધી આગળ લઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નિપજાયું છે। बिल्कुल मित्र, आभार समग्र माहिती बदल।